ડીસામાં આજે સોની બજારના વેપારીઓ માસ્ક બાબતે પોલીસ દ્વારા ઉગ્રાવવામાં આવતા દંડને લઈ ડીસા શહેર પોલીસ મથકમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. વેપારીઓનું કહેવું છે કે તેઓ પોતાની દુકાનમાં એકલા બેઠા હોવા છતાં પોલીસ દ્વારા દાદાગીરી પૂર્વક દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈ વેપારીઓમાં પોલીસની આ કાર્યવાહીના પગલે નારાજગી જોવા મળી રહી છે, જેથી સોની સમાજના આગેવાન કાંતિલાલ સોની સહિત અન્ય વેપારીઓ રજૂઆત કરવા માટે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પીઆઈ રજા ઉપર હોવાના લીધે ડીસા શહેર દક્ષિણ પોલીસનો ચાર્જ સંભાળનાર દક્ષિણ પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર સુધી તો બધું ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ડીસા શહેર દક્ષિણ પોલીસે રજૂઆત કરવા આવેલા ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોની સામે જ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવા કવાયત હાથ ધરી હતી અને રજૂઆત કરવા આવેલા વેપારીઓને પોલીસ મથકમાંથી જ ભગાડી મૂક્યા હતા. આ સમગ્ર ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાને સ્થાનિક કક્ષાએથી કરવામાં આવેલી ભલામણ બાદ જિલ્લા પોલીસ વડાના કોલ બાદ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ઉદ્ધતાઈ ભર્યા વર્તનને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ડીસા પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આજે સવારે 11 વાગ્યાના ગાળામાં પોલીસ સ્ટેશનથી પોલીસની ગાડી સોની બજારમાં આવેલ અને દુકાનમાં ફક્ત એક જ વેપારી પોતે માલિક જ બેઠેલા, છતાં પણ એમને બોલાવીને 1000 રૂપિયાનો દંડ કરેલ છે. તેની રજૂઆત કરવા માટે અમારા સોની બજારના એસોસિએશનના સભ્યો અને અમારા વોર્ડમાં ચૂંટાયેલા અને નગરપાલિકાના ઉપપ્રમુખ એવા કાંતિભાઈને લઈને અમે દક્ષિણ પોલીસ સ્ટેશન ગયેલા. ત્યાં આપણે પટેલ સાહેબ મળે તો પટેલ સાહેબે અમને અસભ્ય ભાષામાં વર્તન કરેલ ને આવું પણ બોલેલ કે સોનીઓ બધા ચોર છે, લુખાઓ છે, ગુંડાઓ છે, આવું વર્તન કરેલ છે. તો અમે વેપારી તો શું કરીએ, અમને હાથ પગ જોડી અને અમે શાંતિથી અમને સાંભળી અને આવી ગયા છીએ. તથા પણ ડીસા સિટી માટે આવું વર્તન પોલીસનું બહુ ખરાબ છે અને એના માટે અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વો ડીસામાં ચલાવી ના લેવાય. વર્તમાન સમયમાં ડીસા પોલીસ અત્યારે ડીસા શહેરની જનતાને રીતસરનો ત્રાસ આપી રહી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. આમ તો પોલીસ મથકમાં સુંદર અક્ષરે બોર્ડ લગાવવામાં આવેલા છે કે મે આઈ હેલ્પ યુ, એટલે કે શું હું તમને મદદ કરી શકું, પરંતુ આ બોર્ડમાં પોલીસ જેટલી વિનમ્રતા દર્શાવી રહી છે તે માત્ર બોર્ડ પૂરતી જ મર્યાદિત છે અને લગાવવામાં આવેલા બોર્ડનું પાલન કરવામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ જે રીતે દુકાનોમાં ઘૂસીને માસ્ક વગર દંડ ઉઘરાવી રહી છે, ત્યારે પોલીસ કર્મીઓ જે રીતે પોલીસ સ્ટેશનમાં માસ્ક વગર જ ફરી રહ્યા છે તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી.